હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? તો આજે આપણે ધોરણ 3માં પાઠ 17 પત્રનો પ્રવાસ ભાગ 3. તો ચાલો આજે આપણે પત્રના પ્રવાસમાં જે આઈડની નોટબુકમાં પ્રશ્નોના જવાબ હતા ને એ નિહાળીએ. પ્રશ્ન નંબર 21. એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર પહોંચાડનાર વ્યક્તિને પહેલાંના સમયમાં શું કહેતા હતા? તો શું કહેતા હતા? ખેપી. 22. પોસ્ટ ઓફિસમાં પત્રોને કેવી રીતે અલગ કરવામાં આવે છે? તો પોસ્ટ ઓફિસમાં આવેલા પત્રોને જે તે પોસ્ટ ઓફિસની છાપ પાડીને ગામ, તાલુકા, જિલ્લા, રાજ્ય અને વિદેશ વગેરેમાં જુદા કરીને અલગ અલગ બેગમાં ભરવામાં આવે છે. પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય. શા માટે? તો ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી, કેમ કે વિદેશમાં સંદેશો પહોંચાડવા માટે આંતરદેશીય પત્રનો ઉપયોગ કરવો પડે છે, પોસ્ટકાર્ડમાં ન કરી શકાય. 24. વિદેશમાં સંદેશો પહોંચાડવા શેનો ઉપયોગ કરશો? તો વિદેશમાં સંદેશો પહોંચાડવા માટે આંતરદેશીય પત્રનો ઉપયોગ કરીશું. એના પછી કે 25. કે પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાયના બીજા કયા કયા કામ થાય છે? તો પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાય નાની બચત, બચત પત્રો, રિકરિંગ ખાતું વગેરેનું કામકાજ, પોસ્ટ ઓફિસમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ અને તેની ફી સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત બચત ખાતામાં ખોલાવેલામાં તથા વીમા પોલિસી પણ ઉતારવામાં આવતી હોય છે. 26. પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સ્ટેમ્પ પણ મેળવી શકાય છે. સાચું કે ખોટું? સાચું. પોસ્ટ ઓફિસમાં કઈ સેવા હાલ બંધ કરવામાં આવી છે? તો ટેલિગ્રામની સેવા અત્યારે બંધ કરવામાં આવી છે. 28. મની ઓર્ડર શાના માટે વપરાય છે? તો આપણે કોઈ બીજા ગામ કે શહેરમાં રહેતું હોય તેને નાણાં એટલે કે રૂપિયા મોકલવા હોય માટે મની ઓર્ડર વપરાય છે. પોસ્ટ ઓફિસ પૈસાની બચત માટે લોકોને કેવી રીતે ઉપયોગી બને છે? તો પોસ્ટ ઓફિસ પૈસાની બચત માટે બચત ખાતું ખોલે છે, બચત પત્રો, નાની બચત પત્રનું વિતરણ વગેરે કરે છે. ઉપરાંત રિકરિંગ ખાતું અને વીમા યોજના પણ ચલાવે છે. 30. પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે? તો જાહેર સંસ્થા કહેવાય. પોસ્ટકાર્ડ પર ટિકિટ ચોંટાડવાની જરૂર નથી. સાચું કે ખોટું? ખોટું. ટિકિટ તો ચોંટાડવી પડે. પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય છે? પોસ્ટ માસ્ટર. 31. ટપાલ આપવા માટે તેને ખાલી જગ્યા કહેવાય. ટપાલ આપવા આવે તેને શું કહેવાય? શું? ટપાલી. 34. પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. સાચું કે ખોટું? સાચું. એના પછી પત્ર પોસ્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો. તો કઈ ધ્યાનમાં બાબતો રાખીશું? કે પત્રમાં કોનું સરનામું લખવું પડે? તો પત્રમાં જે વ્યક્તિને પત્ર પહોંચાડવાનો હોય એ વ્યક્તિનું સરનામું લખવું પડે. પિનનો મતલબ શું થાય? તો પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. સરનામામાં પિન લખવો શા માટે જરૂરી છે? તો પિન એ પોસ્ટ ઓફિસ દ્વારા નક્કી કરાયેલો અથવા તો જે તે સ્થળોનો ઇન્ડેક્સ નંબર છે, જેની મદદથી જે તે સ્થળે ટપાલ ઝડપથી અને સલામત રીતે પહોંચી જાય. 38. આપણે લખેલ પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે એ જગ્યાએ જઈ શકતો નથી. તો પત્રમાં સરનામું અને પિન બાકી હોય ને તો આપણે જ્યાં પત્ર મોકલવાનો હોય એ જગ્યાએ પહોંચતો નથી. બધા જ પત્રોમાં એક સરખી કિંમતની ટિકિટ ચોંટાડવી પડે છે. સાચું કે ખોટું? ખોટું. પત્રના સરનામામાં પિન લખવો જરૂરી છે. સાચું કે ખોટું? સાચું. પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ થાય. જો પત્રમાં ટિકિટ ચોંટાડવાની બાકી રહી ગઈ હોય ને તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ થાય છે. સંદેશાવ્યવહારના અન્ય સાધનો. તો આધુનિક યુગમાં સંદેશાવ્યવહાર માટે કયા કયા સાધનો વપરાય છે? તો આધુનિક યુગમાં સંદેશાવ્યવહાર માટે ટેલિફોન, મોબાઈલ, પત્ર, ફેક્સ, ઈમેલ, કુરિયર વગેરેનો ઉપયોગ થાય છે. ટેલિફોન દ્વારા કેવી રીતે સંદેશાવ્યવહાર કરવામાં આવે છે? તો બોલીને. પત્ર દ્વારા સંદેશાવ્યવહાર કેવી રીતે કરવામાં આવે છે? તો લખીને.
એક જ સંદેશો એકસાથે ઘણા બધા લોકોને પહોંચાડવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે? તો વર્તમાનપત્ર, એમાં એકસાથે ઘણા બધાને પહોંચાડી શકાય. ટેલિફોન દ્વારા આપણે એક સમયે એક જ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. સાચું કે ખોટું? સાચું. વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું ઝડપી માધ્યમ કયું છે? તો ટેલિફોન. હવે વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય છે. શું થાય છે? ઈમેલ થાય છે. તો ઈમેલ કરવા માટે ખાલી જગ્યા હોવું જરૂરી છે, તો ઇન્ટરનેટ હોવું જરૂરી છે. ઇન્ટરનેટ ન હોય તો ઈમેલ પહોંચી શકે નહીં. બંધ બેસતા જોડકા જોડો કે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ શું છે? સરકારી જાહેર સંસ્થા. તો ટેલિફોન. ટેલિફોન શું છે? આપણે રૂબરૂ વાતચીત કરી શકીએ છીએ. તો મની ઓર્ડર, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા. ઈમેલ, એ ઇન્ટરનેટનું જોડાણ હોવું જરૂરી છે. અને પોસ્ટ કાર્ડ, એ લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ. તો તમને પ્રશ્નોના જવાબમાં ખબર પડી ને મિત્રો? તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમે પાકા કરી તમારી આઈડલની નોટબુકમાં લખી દેજો, જેથી કરીને તમને પરીક્ષામાં પ્રશ્નોના જવાબ અને પ્રશ્ન અને બધું જ આવડી જાય. બાય બાય બાળમિત્રો.